નબદાની નાદોલ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રફુલ વસાવાના નામની જાહેરાત. જોકે હમણાં થોડા વખત પહેલા જ ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા સરપંચ, પરિષદના પ્રમુખ એવા નિરંજન વસાવાને ભાજપે સસ્પેન્ડ કર્યા પછી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. નાનોદની ધારાસભ્યની સીટ માટે ભાજપના ઉમેદવાર તરીકે પોતાને દાવેદાર ગણાતા હતા, પણ તે પહેલાં જ ભાજપે તેમને સસ્પેન્ડ કરી દેતા તેમના ધારાસભ્ય બનવાના ઓરતા અધૂરા રહી ગયા હતા. પણ હારે જુગારું બમણું રમે એ કહેવત મુજબ ભાજપમાં નહીં તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જઈએ તો નાનોદ વિધાનસભાની ધારાસભ્યની ટિકિટ મળી જશે એવા દિવા સપનોમાં રાચતા નિરંજન વસાવા ભાજપની દ્રાક્ષ ખાટી છે એમ ગણીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને નાનોદ વિધાનસભાની બેઠક પર પોતાની ટિકિટ મળશે એવા ભરોસે સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અને આપના અન્ય નેતાઓને પણ મળી આવ્યા હતા અને કેજરીવાલ સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યા હતા. પણ આજે નાનોદ વિધાનસભાની બેઠક પરથી પ્રફુલ્લ વસાવાના નામની જાહેરાત થતાં નિરંજન વસાવાનું પત્તું કપાઈ જતાં નિરંજનભાઈના ધારાસભ્યની ચૂંટણી લડવા સ્વપ્ન ફરી એકવાર ઉરાઈ ગયા હતા. જોકે હજી ડેડિયાપાડા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત નથી ત્યારે આપ કોના ઉપર પસંદગીનો કરટ કોરે છે તે હવે જોવું રહ્યું. જોકે પ્રફુલ્લ વસાવા પણ બીટીપી અને બીટીએસ જેવી અને છોટુભાઈ વસાવાની પાર્ટીમાં છૂટા થયેલા ઉમેદવાર છે. જોકે તેઓ બીટીપી અને બીટીએસમાં જોડાયા હતા પણ આ પાર્ટીમાં પ્રફુલ્લ વસાવા ટકી શક્યા નહીં. ત્યારબાદ બીટીપીમાંથી વાઘોડિયા વિધાનસભા પણ તેઓ ચૂંટણી લડ્યા, તેમાંથી પણ ચૂંટણી બુરી રીતે હાર્યા હતા. જોકે સતત આદિવાસીના પ્રશ્નો સામે અવાજ ઉઠાવતા હતા પણ આજદિન સુધી એમનું ખાસ વજન પડ્યું નથી ત્યારે પ્રફુલ્લ વસાવા નાંદોદ બેઠક પર કોંગ્રેસના અને ભાજપ સામે કેવી ટક્કર લેશે એ હવે જોવું રહ્યું. બીજી તરફ રાજકારણમાં ક્યારેય દુશ્મન કાયમી હોતા નથી. દોસ્ત દુશ્મન ક્યારે બની જાય અને દુશ્મન ક્યારે બની જાય એ નક્કી હોતું નથી. એ હકીકત નબદાના બે નેતાઓ માટે પણ સાર્થક થાય છે. કારણ કે ભાજપમાંથી સસ્પેન્ડ થયા પછી આપમાં જોડાયેલા નિરંજન વસાવા જ્યારે ભાજપમાં હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ અને આદિવાસીઓના અન્યાય સામે વિરોધ કરનાર પ્રફુલ્લ વસાવાની સામે સોશિયલ મીડિયામાં નિરંજન વસાવાએ ભારે વિરોધ દર્શાવી નિવેદનબાજી કરી હતી. એમણે તો પ્રફુલ્લ વસાવાની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જ્યારે પ્રફુલ્લ વસાવાએ ભાજપી નેતા સામે અનેક નિવેદનો કર્યા હતા ત્યારે હવે આ બંને નેતાઓ આપમાં જોડાયા છે ત્યારે ભૂતકાળમાં એકબીજાના વિરોધી રહી ચૂકેલા બંને નેતાઓ આપમાં કેવી રીતે ખભે ખભા મિલાવીને સાથે કામ કરશે એ હવે જોવું રહ્યું. આજે ગુજરાત અને દેશની અંદર જે ભ્રષ્ટાચારના વિરોધમાં ગરીબ લોકોને એમનો હક અધિકાર મળે, દરેક ઘરને 300 યુનિટ સુધી મફત વીજળી મળે, દરેક યુવાઓને રોજગાર મળે, બેરોજગારી ભથ્થું મળે, શિક્ષણમાં દરેક બાળકને સમાન હક મળે એના માટે આમ આદમી પાર્ટી સાથે અમે જોઈ ગયા છે. આવનારો સમય ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો છે અને જેવી રીતે ગુજરાત હોય, નર્મદા જિલ્લા હોય કે ગુજરાતનો કોઈ પણ સમાજ હોય, જેવી રીતે આ ભાજપ સરકારથી ત્રાહિમામ થઈને આજે નવું ગુજરાતની અંદર આમ આદમી તરીકે પસંદ કર્યો છે. નર્મદા જિલ્લાની અંદર પણ આમ આદમી સાથે મળીને આવનારા સમયમાં